મહત્વના સમાચાર મળ્યા. આજે ભાજપના વધુ એક સાંસદની સરકાર સામે જ પડકાર. પાટણના સાંસદ દિલાધર વાઘેલાએ ચીમકી ઉચ્ચારી છે. હાલમાં જે અપડેટ મળી રહ્યા છે આ ઘટનાક્રમના, ખેડૂતો માટે આંદોલન કરીશ તેવું તેમનું કહેવું છે. ચીમકી ભર્યા સ્વરોમાં તેમણે આંદોલનની વાત જણાવી છે. તો ખેડૂતોના મુદ્દે વધુ એક પાટણના સાંસદ લીલાધર વાઘેલા મેદાનમાં ઉતર્યા છે. લીલાધર વાઘેલાએ કહ્યું છે કે જો બેંક ખેડૂતોને રૂપિયા સમયસર નહીં ચૂકવે તો હું ધરણા પર બેસીશ, આંદોલન કરીશ. તો ભાજપના વધુ એક સાંસદની સરકાર સામે ચીમકી, કારણ કે આ પહેલા મનસુખ વસાવાએ પણ શિક્ષણના સ્તરને લઈને નિવેદન આપ્યું હતું અને શિક્ષકોની જે હરકતો છે, દારૂ પીવીને જે શિક્ષકો ભણાવી રહ્યા છે તે નિવેદન રજૂ કર્યું હતું. અને હવે બીજી તરફ ભાજપના જ એક વધુ સાંસદ જેઓ સરકાર સામે ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને તેમનો મુદ્દો છે ખેડૂતોને લગતો. જો કલેક્ટરને નોટિસ આપી હોય, કલેક્ટરે બેંકને નોટિસ આપી હોય અને છતાંય જો ન ચૂકવે તો આ મુદ્દા ઉપર હું બેંકની સામે પણ ધરણા કરવા તૈયાર છું. ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સાથે રહીને ખેડૂતોને પૈસા મળવા જ જોઈએ અને એના માટે હું ખેડૂતોની સાથે. તો જેમ કહ્યું છે કે ખેડૂતોના પ્રશ્ને તેઓ આંદોલન પણ કરી શકે છે, કારણ કે જે પ્રશ્નો છે તેના પર ધ્યાન આપવામાં નથી આવી રહ્યું અને તે જ કારણે સાંસદ લીલાધર વાઘેલાએ ચીમકી ઉચ્ચારી છે. ધરણા પર બેસવાને લઈને પણ તેમણે જણાવ્યું છે. તો એક તરફ જ્યાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું, શિક્ષકોને લઈને તેમણે નિવેદન આપ્યું હતું કે દારૂ પીને જે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે, શિક્ષણનું સ્તર જે છે તે ગગડી રહ્યું છે તેવું નિવેદન આપ્યું હતું અને સરકાર સામે જ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા, ત્યાં બીજી તરફ હવે અનેક સાંસદ જેઓ ખેડૂતો મામલે આંદોલનને લઈને ચીમકી ઉચ્ચારી રહ્યા છે. તો ખેડૂતો માટે આંદોલન કરીશ તેમ કહેવું છે લીલાધર વાઘેલાનું. તો આ પહેલા મનસુખ વસાવાએ પણ સરકાર અને ખાસ કરીને શિક્ષણને લઈને જે વાત જણાવી હતી, શું કહ્યું હતું આવો સાંભળીએ. ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલા જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવા આપણી સાથે છે અને તેઓ જેઓએ જે શિક્ષકો પર આક્ષેપ કર્યો હતો કે દારૂ પી અને આંકડા જુગાર રમે અને તે બાબતે શિક્ષણ કથરતું જાય છે, ત્યારે આપણી સાથે મનસુખ વસાવા છે. ત્યારે એમને પૂછીએ કે સાહેબ, જ્યારે મુખ્ય આપણે રાજ્યના શિક્ષણ મંત્રીએ જ્યારે તમારી વાતને નકારી છે, તમે શું કહો છો? વ્યસનની વાત મેં એ રીતના કહી કે આજે યુવા ધન ખતમ થઈ રહ્યું છે, અનેક જાતના વ્યસનોમાં સપડાઈ રહ્યો છે. પાન પડીકી, તમાકુ, ગુટકા જેવા વ્યસનો, દારૂ જેવા વ્યસનોથી આજે યુવાધન બિલકુલ બરબાદ થઈ રહ્યો છે. તે એના એને રોકવા માટે પણ સમાજની ફરજ છે, આગેવાનોની ફરજ છે, શિક્ષકોની પણ ફરજ છે. આ વાત કરી હતી. જ્યારે શિક્ષકોની વાત આવી ત્યારે મેં વાત કરી ચોક્કસ કે કેટલાક શિક્ષકો એવા ડેડિયાપાડા વિસ્તારની અંદર મને રજૂઆતો કરી, કેટલાક એવા પરિવાર, એવા શિક્ષક પરિવારના લોકોએ પણ ધ્યાન દોર્યું હતું કે કેટલાક શિક્ષક મિત્રો જે છે એ ક્યાંક નાના મોટા આવા કુટેવમાં પડ્યા છે. તો એવા આખા ગુજરાતની મેં વાત નથી કરી, 70 જેટલા શિક્ષકોની વાત કરી, ટકાની પણ વાત નહીં, 50-60 જેટલા શિક્ષકોની. અને એ આખા ડેડિયાપાડા તાલુકામાં અગાઉ પણ 2-4 જગ્યાએ, કારણ કે મારે કોઈ શિક્ષક માટે દ્વેષભાવ નથી. હંમેશા કેટલીક બાબત એવી છે કે જાહેરમાં આવી વાતો કરવાથી, વ્યસન મુક્તિની વાત જાહેરમાં કહેવા કહેવાથી શિક્ષક હશે કે કોઈ પણ હશે, યુવા હશે કે કોઈ પણ, રાજનેતાઓ પણ હું કહું છું. બિલકુલ સાહેબ, આજે તમારો જે ચર્ચાનો વિષય આખા ગુજરાતમાં બન્યો છે, પાર્ટી તરફથી તમને કોઈ ઠપકો આપવામાં આવ્યો છે કે પાર્ટી તરફથી કોઈ કહેવામાં આવ્યું છે? ના, પાર્ટી શું છે, પાર્ટી તરફથી મને કંઈ કહેવામાં નથી આવ્યું. પાર્ટીના લોકો પણ બધા જાણે છે, બાકીના બધા જ લોકો તમે પણ જાણો છો કે આ જે વ્યસન મુક્તિનું અભિયાન કે પછી શિક્ષણ જાગૃતિનું અભિયાન આ વર્ષ પૂરતું નથી કે કોઈ ચૂંટણી આવે છે એટલે નથી. છેલ્લા 10-15 વર્ષથી શિક્ષણ જાગૃતિને અભિયાન અને તેમાં ખાસ કરીને વ્યસન મુક્તિનું અભિયાન હું પૂરી તાકાતથી હું ચલાવું છું. ને ભૂતકાળમાં તો મેં અડ્ડા પર જાતે પોલીસે કામ નથી કર્યું, 10-15-20 વર્ષ પહેલાં તો અડ્ડા પર હું જાતે રેડ પાડવા ગયો છું, એ બધા તમે તાજના સાક્ષી છો.
જેમ જણાવી રહ્યા છે વસાવાજી કે શિક્ષણનું સ્તર જે ગગડી રહ્યું છે, શિક્ષકો જે વ્યસનના રવાડે ચડ્યા છે અને તેના કારણે જ શિક્ષણનું જે સ્તર છે રાજ્યમાં તે હાલમાં ખૂબ જ ગગડેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. પરંતુ તેમનું કહેવું છે કે મેં વાત રાજ્યભરના શિક્ષકોની નથી કરી, પરંતુ ડેડિયાપાડાના જે અમુક શિક્ષકો છે 50-60 જેટલા શિક્ષકોને લઈને પણ તેમણે જણાવ્યું છે. બીજી તરફ હવે ખેડૂતો મામલે સરકાર સામે ચીમકી ઉચ્ચારી રહ્યા છે લીલાધર. તો લીલાધર વાઘેલાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ. જો કલેક્ટરને નોટિસ આપી હોય, કલેક્ટરે બેંકને નોટિસ આપી હોય અને છતાંય જો ન ચૂકવે તો આ મુદ્દા ઉપર હું બેંકની સામે પણ ધરણા કરવા તૈયાર છું. ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સાથે રહીને ખેડૂતોને પૈસા મળવા જ જોઈએ અને એના માટે હું ખેડૂતોની સાથે છું.